नमस्ते नमस्कार एंड वेलकम टू अनदर एपिसोड ऑफ मैसिव डायनास्टार, सबसे बड़े ऑलराउंडर की तलाश। वेल, आर नेक्स्ट कंटेस्टेंट, मुझे ना अभी मुझे ढोकला खाने का मन कर रहा है। पूछो क्यों? पूछो ना, क्योंकि हमारा नेक्स्ट कंटेस्टेंट बहुत इंटरेस्टिंग है, बहुत डेडिकेटेड है और बहुत कुछ भी। आप ये भी देख लो, मैं ढोकला खा के आता हूँ। મારું નામ પાર્થરાજ રાવલ છે, હું વરલ ગામથી છું, મારી એજ 21 યર્સ છે, અત્યારે હાલમાં હું અમદાવાદ રહું છું, મારું ફેમિલી અત્યારે ભાવનગર રહે છે, મારી ફેમિલીમાં અત્યારે 5 જણા છે, જેમાં મારા દાદા દાદી, મારા મમ્મી પપ્પા અને હું છું। વર્ષોથી અમારું ફેમિલી ખેતીવાડી સાથે સંકળાયેલું છે, અમારે ત્યાં કપાસની અને મગફળીની ખેતી વધારે થાય છે અને અમારી ખેતી અહીંયાથી 45 કિલોમીટર દૂર વરલ ગામમાં થાય છે। મારું ઇન્ટરેસ્ટ એકેડેમિક્સમાં એટલું તો નહોતું, પરફોર્મન્સ બી નહોતું, પણ સ્પોર્ટ્સ તરફ હું વધારે અટ્રેક્ટેડ હતો। હેન્ડબોલમાં હું 4 ડિસ્ટ્રિક્ટ ગોલ્ડ મેડલ જીતેલો છું, 4 સ્ટેટ મેડલ જીતેલું છું અને નેશનલમાં પણ પાર્ટિસિપેટ મેં કરેલું છે। બીજા બધા સ્પોર્ટ્સમાં પણ મને ઇન્ટરેસ્ટ છે, ક્રિકેટ, ફૂટબોલ હું ફોલો કરું છું। અને પછી 11-12ની વાત કરું તો મેં કોમર્સ પર્સ્યુ કર્યું ફાતિમા કોન્વેન્ટમાં। 12th પત્યા પછી મેં BCA સિલેક્ટ કર્યું, કેમ કે કોમ્પ્યુટર્સ પ્રત્યે મને થોડોક ઇન્ટરેસ્ટ જાગતો હતો, એટલે મેં ભાવનગરમાં સ્વામી સહજાનંદ કોલેજમાં BCA પર્સ્યુ કર્યું। પછી અત્યારે હાલમાં હું અમદાવાદ ભણું છું, PGDM કોર્સ પર્સ્યુ કરું છું સંત કબીર ઇન્સ્ટિટ્યૂટમાં। હવે મારા દાદા વખતની વાત કરું તો એમણે એમના ટાઈમમાં મેસી ફર્ગ્યુસન 135 લીધેલું, મેડ ઇન ઇંગ્લેન્ડ ઇમ્પોર્ટ કરાવેલું હતું, એમને ઘણા બધા વર્ષ ચલાવ્યું અને એના રિઝલ્ટ્સ પણ બહુ સારા હતા, એટલે એમણે વિચાર્યું કે હજી મેસી ફર્ગ્યુસન તરફ આપણે આગળ વધીએ। પછી એમણે 1035R લીધું, એના રિઝલ્ટ્સ બી ખૂબ સારા હતા, એટલે પછી આ જોઈને મારા પપ્પાએ પણ 1035 DI મહાશક્તિ લીધું 10 વર્ષ પહેલાં, અને પછી એના રિઝલ્ટ્સ પણ ખૂબ અમને સારા મળ્યા અને 6 મહિના પહેલાં મેં પણ 241 DI મેસી ફર્ગ્યુસન લીધું। એટલે તમે જુઓ તો પહેલેથી જ ઘણા વર્ષોથી અમે મેસી ફર્ગ્યુસન સાથે સંકળાયેલા છીએ। એક દિવસ યુટ્યુબમાં હું સ્ક્રોલ કરતાં કરતાં જોતો હતો ત્યારે મને મેસી ફર્ગ્યુસન ઇન્ડિયા તરફથી એક એડ જોવા મળી ડાયનાસ્ટાર કોન્ટેસ્ટની, જેમાં મેં જોયું કે આપણે આપણે ઇનોવેટિવ આઈડિયાઝ દઈને આપણને મેસી ફર્ગ્યુસન ડાયનાટ્રેક ટ્રેક્ટર જીતવાનો મોકો મળે છે। કેન વી હેવ પાર્થરાજ ઓન સ્ટેજ પ્લીઝ? નમસ્તે પાર્થરાજી, કેમ છો, મજામાં? અરે બઢિયા, ધેન આઈલ કમ સ્ટ્રેટ ટુ ધ પોઈન્ટ। આપકા યે આઈડિયા કે બારે મેં કુછ બતાઈએ। મેની ટાઈમ્સ ઇન ન્યૂઝ આઈ હર્ડ અબાઉટ ધેટ ઇન વિલેજ એરિયાઝ કાફી જગહ પે આગ લગતી હૈ ઓર ફાયર ફાઇટિંગ ટ્રક્સ પહોંચ નહીં પાતે યા ફિર બહુ ઉનકો મુશ્કિલ પડ જાતી હૈ જી, તો બાદ મે મુજે યે ડાયનાસ્ટાર કોન્ટેસ્ટ કે બાદ બારે મે પતા ચલા જી, બાદ મે મેને સોચા કે ક્યું હમ ટ્રેક્ટર કો ઇક્વિપમેન્ટ્સ કે સાથ ઇક્વિપમેન્ટ્સ કે મદદ સે હમ ફાયર ફાઇટિંગ વ્હીકલ બનાએ। અરે બઢિયા, તો બાદ મે મેને કોન્ટેસ્ટ મે અપ્લાય કિયા એન્ડ સો पहले कॉन्टेस्ट था फिर आइडिया आया कि आइडिया आने के बाद फिर कॉन्टेस्ट आया? दोनों साथ में, दोनों साथ में। बढ़िया बढ़िया, ठीक है, चलो जल्दी ये भी देखते हैं और उसके बाद आइडिया के बारे में और बातचीत करते हैं। ओके जी। મારો આઈડિયા એ છે કે આપણે ડાયનાટ્રેક ટ્રેક્ટરને એઝ અ ફાયર ફાઇટિંગ વ્હીકલ યુઝ કરી શકીએ, એસ્પેશિયલી ઇન રૂરલ એરિયાઝ જ્યાં ઘણીવાર ફાયર ફાઇટિંગ ટ્રક આવવાનું બહુ મુશ્કેલી પડે છે અથવા તો ગામના લોકો જે છે એમને કોન્ટેક નથી કરી શકતા અને આવા ઘણા બધા રીઝન્સ છે, એના હિસાબે આપણે ડાયનાટ્રેક ટ્રેક્ટરને વોટર ટેન્ક, પંપ અને હોઝથી ઇક્વિપ કરીને આપણે યુઝ કરી શકીએ। ડાયનાટ્રેક ટ્રેક્ટર સિલેક્ટ કરવા પાછળ મારે ઘણા બધા કારણ હતા। ડાયનાટ્રેક ટ્રેક્ટર મને બીજા ટ્રેક્ટરના કમ્પેરિઝનમાં એવા ફીચર્સ દેતું હતું જે મારા આઈડિયા માટે પરફેક્ટલી ફિટ થતા હતા। ફીચર્સ જેમ કે હાયર ગ્રાઉન્ડ ક્લિયરન્સ, અન્ય ટ્રેક્ટરના કમ્પેરિઝનમાં ડાયનાટ્રેક ટ્રેક્ટરનું
ग्राउंड क्लियरेंस हाई होवाना कारणे खाड़ा वाला रस्ता खराब रस्ता में डायनाट्रेक ट्रेक्टर इजीली चाली जाइ शके छे जेनथी रूरल एरियाज में जे डिजास्टर थाय तो न्या इजीली आपणो ट्रेक्टर एक्सेस करी सके। बीजो पॉइंट छे पावरफुल एंजीन। डायनाट्रेक ना पावरफुल एंजीन ना होवाना कारणे जे वॉटर टैंक छे पंप छे होस छे आ बधा जे इक्विपमेंट छे ई इजीली डायनाट्रेक खेंची सके छे। रस्ता गमे तेवा होय ढाळवाळा होय हिली एरिया होय तो डायनाट्रेक ट्रेक्टर थी आपणे इजीली खेंची सकीए छे पावरफुल एंजीन होवाना कारणे। त्रीजो पॉइंट छे फ्यूल एफिशियंसी। डायनाट्रेक एक फ्यूल एफिशियंट ट्रेक्टर छे। फ्यूल एफिशियंट होवाना कारणे ट्रेक्टर ने रिफ्यूलिंग में टाइम नहीं बगड़तो अने जाजा ट्रिप्स पण करी शकाय छे जेना थी डिजास्टर रिस्पोन्स टाइम ओछो लागे छे। चौथो पॉइंट छे मैक्स ओआईबी। डायनाट्रेक ट्रेक्टर में तेल में डूबेला ब्रेक्स आवे छे जेना कारणे ट्रेक्टर लोड होवा छता इमरजेंसी ब्रेक मारी सके छे अने ट्रेक्टर इजीली ऊभू रही सके छे। ढाळ होय छे खराब रस्ता होय छे तो पण ट्रेक्टर इजीली ऊभू रही सके छे। पांचमो पॉइंट छे एक्सटेन्डेबल व्हील बेस। डायनाट्रेक ट्रेक्टर में तमे व्हील बेस 100 mm आगळ पण खसेड़ी सको अने 100 mm पाछळ पण खसेड़ी सको। आगळ खसेड़वाथी ट्रेक्टर ने स्टेबिलिटी स्थिरता मळे छे जेना कारणे ट्रेक्टर ने आगळथी उठवाना चांस बहु ओछा थई जाय छे। અને વ્હીલ બેઝ 100 mm પાછળ લેવાથી ઘણીવાર ગામડાના વિસ્તારોમાં ટૂંકા ટર્ન લેવાના થાય છે તો આપણે ડાયનાટ્રેક ટ્રેક્ટરના વ્હીલ બેઝ પાછળ લેવાથી એ ટૂંકા ટર્ન પણ લઈ શકીએ છીએ। આ બધા ફીચર્સ હોવાના કારણે ડાયનાટ્રેક ટ્રેક્ટર ઇઝીલી ગમે તેવા રસ્તા ઉપર ચાલી શકે છે જે ડાયનાટ્રેક ટ્રેક્ટરને એક ભરોસાપાત્ર અને જવાબદાર ફાયર ફાઇટિંગ વ્હીકલ બનાવી શકે છે। Bharatraji, why don't you take the stage so that the judges can ask you a few questions? Okay. So, Bharatraji, आप गुजरात से आए हो? Yes, sir. आपका स्वागत है यहाँ पे. Thank you, sir. और आप खुद तो रहते हो अहमदाबाद में? हाँ, sir. ठीक है, लेकिन बात आपने की रूरल एरिया की, वहाँ पे आग लग जाए, तो आपने कहीं ऐसा देखा कि कहीं पे रूरल एरिया में आग लग जाती है और वहाँ पे गाड़ी मतलब ट्रैक्टर से पहुँचना ज़्यादा आसान रहेगा, या ये वैसे ही सोच लिया कि ऐसा हो सकता है? नहीं सर, कैसा होता है कि मेरे पापा और वो सब गांव में रहते हैं तो मैं कई बार मैं जाता हूँ गाँव में और पापा और उनके फ्रेंड सब बातें करते हो कि ऐसा होता है, मतलब फायर फाइटिंग टीम नहीं पहुँच पाती ये सब। ओके, वहाँ से सुना। तो एक चीज ये इमेजिन करिए कि कहीं पे आग लगी है गांव में और उन्होंने फोन किया, क्योंकि ये अल्टीमेटली तो फायर ब्रिगेड वालों को रखना पड़ेगा ना, तो वहां पे जल्दी से जल्दी पहुंचना है फायर ब्रिगेड स्टेशन से। तो नॉर्मल जो फायर ब्रिगेड रहती है वो किसी भी टाउन गांव से 20 मिनट 25 मिनट आधा घंटा की दूरी पर रहेगी, मतलब कि 15 से 20 किलोमीटर 25 किलोमीटर पर रहेगी, राइट? लेकिन अगर आप ट्रैक्टर से जाएंगे तो आपको समय ज़्यादा लगेगा, क्योंकि ट्रैक्टर की मैक्सिमम स्पीड रहेगी 35 किलोमीटर, फायर ब्रिगेड की मैक्सिमम स्पीड रहेगी 90 किलोमीटर 100 किलोमीटर, तो फिर ट्रैक्टर से क्या फ़ायदा होगा? सर, ट्रैक्टर से ये फ़ायदा होगा कि जो अनइवन रोड्स होते या फिर सर कई बार नैरो रोड्स होते तो वहाँ पे सर ट्रक नहीं जा पाते, या फिर मडी एरियाज होते जहाँ पे ट्रक नहीं चल सकते, फंस जाते हैं सर, तो वहाँ पे सर हम ट्रैक्टर का यूज़ करके इजीली जा सकते और शार्प टर्न्स भी ट्रैक्टर से ले सकते कंपेयर टू द बिग ट्रक्स। तो ये मतलब अभी सिर्फ आइडिया है या आपने कहीं पे देखा है कि ये किया है कहीं पे किसी ने, या इस तरह का इक्विपमेंट अवेलेबल है जो ट्रैक्टर के साथ में ले जा करके? ये बेसिकली ट्रॉली है जिसको कि फायर ब्रिगेड में कन्वर्ट किया है, राइट? यस सर, वाटर टैंक होता है और सर पंप, हाँ, और सर इनलेट वाटर टैंक में जाता है और आउटलेट पे फायर होस कनेक्टेड होते हैं। और वैसे तो ये पंप कैसे चलेगा? पीटीओ, पीटीओ पावर से पंप? पीटीओ पावर से सर। ठीक है,
पात्राज आइडिया अच्छा है. थैंक यू सर. As Mr. Kapoor was saying, the question sometimes can be speed, but at the same time, because these firefighting equipments थोड़ा बहुत महंगा होता है, तो हो सकता है कि they are in a every 40 kilometers or 50 kilometers कोई fire station होगा, ऐसे रख सकते हैं. ये तो local level पे भी रख सकते हैं, village level पे भी एक एक गाड़ी रख सकते हैं. Yes. ऐसे देखा जाए तो ये अच्छा idea है. But how do you think this is going to get implemented? Like, are you going to own one or are you going to make one? Or how do you think this can be developed further? Because today firefighting is a kind of a government agency work. Yes, sir. Correct? Now, how do you think this can operate? Sir, I may think about contracting it to the government. Or maybe provide private service. So you have not thought about it, really? Yes, sir. Okay. 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 Excellent. And as far as this idea is concerned, have you discussed with anybody how to implement it? You are saying now possibly we can use a PTO. PTO से आप pump चला सकते हैं, ये सब वगैरह आप जो बोल रहे हैं, आपको खुद idea है कैसे इसको implement किया जाए, or you are going to expect somebody else to do it? Yes, sir. I have discussed it with my father, क्योंकि सर वो मतलब कई बार रिवर में से पंप के द्वारा सर पानी निकालते, तो ये सब सर मिला के मैंने आइडिया लगाया था कि इससे प्रेशर क्रिएट करके हम. ठीक है. डायना ट्रैक जो है सबसे बेस्ट ट्रैक्टर मानता हूँ मैं, बट वाई ओनली डायना ट्रैक? आपके मैंने वीडियो में देखा था आपके पास एक 241 भी है. यस सर. तो वो 241 नहीं चलेगा इसमें? नहीं सर. क्यों सर? क्योंकि तो वही सर, क्योंकि हाई ग्राउंड क्लियरेंस है, तो सर खराब रास्तों में डायना ट्रैक इजीली चल पाएगा कंपेयर टू अदर ट्रैक्टर्स. और सर मेन जो इसकी फीचर है वो है एक्सटेंडेबल व्हील बेस, क्योंकि सर कई बार हिली एरियाज होते हैं, तो सर हम व्हील बेस 100 mm आगे करके स्टेबिलिटी प्रोवाइड कर सकते हैं. और सर जैसे कि मैंने वीडियो में बात की कि विलेज एरियाज में कई बार शार्प टर्न्स लेने होते, तो हम ये व्हील बेस पीछे करके हम इजीली टर्न ले पा सकते हैं. क्या आइडिया अच्छा है. सो आप कभी सोचा है कि गवर्नमेंट एजेंसीज, फायर फाइटिंग डिपार्टमेंट इज देयर, देन आपका जो आइडिया है वो कौन सा एरिया में? ओके, यू हैव कम फ्रॉम पर्टिकुलर प्लेस एंड से ओके दिस एरिया फायर फाइटिंग डिपार्टमेंट विल टेक सो मच ऑफ टाइम, एंड देन वी पोजिशन इन यू नो 4-5 प्लेसेस दिस कैन डू बेटर, ऐसा सोचा कि फर्दर कैसे लेके जाने के लिए क्या क्या आप सोचा? यह सर वही कि हम मतलब पंचायत के साथ भी कॉन्ट्रैक्ट कर सकते, और सर प्राइवेट सर्विसेज भी हम स्टार्ट कर सकते हैं इसके लिए. एंड कभी फायर, बिकॉज यू हैव डन दिस फायर फाइटिंग इक्विपमेंट, हैव यू आल्सो एवर सीन फायर एक्सीडेंट इन द फार्म? नो सर, आई पर्सनली हैवंट सीन दैट, बट आई हैव हर्ड मेनी टाइम्स माय फादर टॉकिंग विद हिज फ्रेंड्स एंड इन द फार्म इटसेल्फ, बिकॉज यू हैव गिवन अ ब्रॉडर पर्सपेक्टिव एज रूरल एरियाज. Yes, sir. But is it you are talking about a farm fire or you are talking about a household fire? Sir, any type of fire, but which are caused in the remote areas and rural areas where trucks can't be easily reached. Okay. Excellent. Good, excellent. Fantastic. Thank you. Congratulations and all the very best. Thank you, sir. Thank you very much. Thank you. फायर ट्रक और ट्रैक्टर, फायर ट्रैक्टर, अरे वाह. मैं जा रहा हूँ पार्थ को ये आइडिया देने के लिए, और आपसे मिलता हूँ नेक्स्ट एपिसोड विद अनदर कंटेस्टेंट. राइट, अंटिल देन सी यू, बाय बाय.